हेलो, नमस्कार विद्यार्थिनी बहनों, शुभ प्रभात। अपने तमारा टेक्स्ट बुकनों 23मो प्रकरण एटले लघुकाव्य दुहा मुक्त अपने हाइकू। मैं ज्ञाकाशनी अंदर तमारी सामे बे दुहाओनी चर्चा करी थी। फरी पाछा आजे शुभ प्रभाते अपने आ लेक्चर अंदर एज प्रकरण ने आगे करीए छे। एमां मुक्तक मुक्तक एटले मोती, एक सीधो अर्थ करीए तो मुक्तक एटले मोती। अने मोती तमे बधाए जोयो होय, मोती नानो होय छे पण एनी किंमत बहु मोटी होय छे। एटले एम कहेवाय के मुक्तक एटले जेम दुहामां लगावताथी कहेवाय छे, એમ મુક્તકની અંદર બે પંક્તિ કે ચાર પંક્તિ કે છ પંક્તિ, બે ચાર કે છ એ થોડી પંક્તિઓની અંદર કવિને જે કંઈક વિચાર રજૂ કરવો છે, જે જીવન દર્શન રજૂ કરવું છે, એ લાઘવતાથી લાઘવતાપૂર્વક એ પોતાનું જીવન દર્શન એમાં મૂકી જાય છે। અને એ સજ્જક કર્મની એક વિશેષતા કહેવાય કે થોડામાં ઘણું બધું કહી જાય છે। અને અહીંયા તમને જેમ આગળ આપણે બે દુહા મૂકેલા હતા અભ્યાસક્રમમાં એ જોયા, અહીંયા કાશની અંદર આજે મુક્તક તમારી સામે છે। ટેક્સ્ટ બુક પણ તમે અહીં ખુલ્લી રાખો। અને અહીંયા પહેલું જે મુક્તક છે એમાં ચાર પંક્તિઓ છે અને બીજા મુક્તકની અંદર બે પંક્તિઓ છે। થોડાની અંદર ઘણું બધું કહી જાઓ એ મુક્ત સુભાષિતની જેમ જ સંસ્કૃતમાં જેમ સુભાષિત આવે એમાં પણ બે પંક્તિની અંદર ઘણી બધી વાત મુકાઈ ગયેલી હોય છે। અને આ મુક્તક ક્યાંક આગળ ઉપર પણ એક ક્યાંક વિચાર વિસ્તારમાં પણ તમને પૂછાતા રહેતા હોય છે। અહીંયા પેલા કવિ પરિચયની થોડીક વાત કરી લઈએ તો પહેલા જે મુક્તક છે એના કવિ છે રહીશ ભુંડિયા। એમનો જન્મ 1966માં જન્મેલા, વલસાડ પાસેનો, વલસાડ જિલ્લો એ વલસાડ પાસેના પારડી ગામની અંદર નાનકડું એ ગામ। અને એ નાનકડા ગામમાં પણ એ ઉછરીને MD બાળરોગ નિષ્ણાત એ થયેલ। કાફિયાનગર એમની મહત્વની જો કૃતિઓ નોંધપાત્ર કૃતિઓ હોય તો એ કાફિયાનગર શબ્દ મારા સ્વભાવમાં જ નથી અને નિહાળતો જા, આ એમની બહુ નોંધપાત્ર કૃતિઓ એ આપણું ધ્યાન ખેંચે છે। અને એમનું અસ્તિત્વ અને વ્યક્તિત્વ, ગઝલ રૂપ અને રંગ, ગઝલનું છંદો વિધાન આ એમના વિવેચનના ગ્રંથો છે। બાળ ઉછેરની બારાકડી એમનું બાળ ઉછેરનું એક નોંધપાત્ર પુસ્તક છે, બાળ ઉછેરની બારાક્ષરી બારાકડી। અને મુક્તક એ કાવ્ય સાહિત્યનું એકદમ લઘુ સ્વરૂપ અને એમાં બે ચાર કે છ પંક્તિઓમાં મેં તમને કહ્યું એમ એ આખી વાત એમાં આવી જાય છે। વિષય કે સંવેદનને એ રજૂ કરતા હોય છે। એટલે બીજા જે બે જ પંક્તિનું મુક્તક છે એની અંદર એના કવિ છે બરકત વિરાણી, જેનું ઉપનામ છે બેફામ। તમને ક્યારેક ઉપનામના પ્રશ્નો પણ આવતા હોય છે એટલે બરાબર એ સમજી લ્યો, બરકત વિરાણી ખરેખર તો નામ છે બરકત વિરાણી, એનું ઉપનામ છે બેફામ, બેફામનું એ મૂળ નામ તો બરકત અલી ગુલામ અલી હુસેન, બરકત અલી ગુલામ અલી ગુલામ હુસેન વિરાણી। તેઓ ભાવનગર જિલ્લાના ગાંગુડી ગામના વતની, ભાવનગર જિલ્લાના ગાંગુડી ગામના વતની અને પેલા સર્જક આપણા છે એ વલસાડ પાસેના પારડીના। અને આકાશવાણી મુંબઈમાં એડિટર તરીકે પણ કામ કર્યું અને બાદમાં નિવૃત્ત થયા। માનસર ઘટા અને પ્યાસ એમના ગઝલના સંગ્રહો છે, એમની આગ અને અજવાળા, જીવતા સૂર એ વાર્તા સંગ્રહો પણ પ્રકાશિત થયેલી છે। રસ સુગંધ ભાગ એક અને ભાગ બે એ એમની નવલકથાઓ છે, રસ સુગંધ ભાગ એક અને બે। પણ બેફામ સાહેબે
એ ગઝલના ક્ષેત્રમાં પણ એ સારું એવું કાઠું કાઢ્યું છે અને એમની ગઝલો પણ વખાણાય છે. એટલે અહીંયા હવે મૂળ વાત ઉપર આવું તો કવિ કહે છે, રહીશ મણિયારનું જે આ મુક્તક છે એ માનવને, મનવાને, મનુષ્યને એ ચેતવણી આપે છે કે ચેતજી જીતમાય હારી ન હો, જત્રે છે કે ક્યાંક તમે જીતો છો એ જીતમાય હાર ન હો. ચેતજી જીતમાય હાર ન હો, ક્યાંય તમે બધે જીતતા જાઓ એવું ન બને, અને ક્યાંક તમે જીતીને પણ હારી જતા હોય એવું પણ તમને અહેસાસ થાય. આમ આવું આવું બને. આપણે એમ કહીએ કે દાખલા તરીકે એમ બંધ બેસતે એવી વાત છે કે કૌરવો અને પાંડવોનું યુદ્ધ થયું એ આપણે બધા એવું જાણીતો વિષય, પણ એ યુદ્ધના અંતે શું મળે છે? પાંડવોની જીત થઈ બરાબર, પણ એ જીતીની હવે શાસન કોના ઉપર કરવું? જ્યારે બહુ મોટી પ્રજાનો એ વિનાશ ઠોકાઈ ગયો હોય, મરણને શરણ થઈ ગયું હોય, ત્યારે પછી આપણું મન પાછું પડી જાય. એમ ક્યાંક એવું પણ બને, ચેતજે જીતમાય હાર ન હો, ચેતજે ચેતવણી આપે છે કે જીતમાય હાર ન હો, તમે જીત તો તમે બધે જ જીતો એવું ન પણ બને. જિંદગીમાં હાર અને જીત, સુખ અને દુઃખ આ બધું બે સિક્કાની બે બાજુઓ જેવું છે. એ બધે જ જીતનો જ પીરિયડ હાલે કે બધે દુઃખનો જ પીરિયડ હાલે કે બધે હારતા જ જઈએ એવું ન હોય, અને ઘણી વાર હાર્યા પછી ક્યાંક સફળતા પણ મળે. લગભગ ઉમાશંકર જોશીની જ પંક્તિઓ છે કે ફેલ ઇન યોર હાફ સક્સેસ, તમારી નિષ્ફળતામાં પણ અડધી જ એ સફળતા છુપાયેલી હોય છે. મને મળી નિષ્ફળતાઓ અને તેથી કંઈક હું સફળ થયો જિંદગીમાં એવું કહ્યું છે. એટલે સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હોય, સુખ અને દુઃખના કોઈ પ્રકાર ન હોય, સુખ અને દુઃખનો કોઈ પ્રકાર ન હોય. આ જિંદગીમાં મનુષ્ય જીવનમાં આવા બધા સંકટો આવે, યાતનાઓ આવે, સુખ આવે, દુઃખ આવે, આ બધા ચક્ર અવિરત ફર્યા જ કરતા હોય છે. જીવન, મૃત્યુ, સુખ, દુઃખ, રાત, દિવસ, આ બધું ચક્ર એક સિક્કાની બે બાજુઓ જેવું છે. આ બધું જોડાયેલું છે આપણી સાથે, માણસની સાથે આપણું જોડાયેલું છે, અને એના કોઈ પ્રકાર ન હોય, સુખ અને દુઃખનો કોઈ પ્રકાર ન હોય. અને પછી આગળ કીધું, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેના ઉપર ધાર ન હોય. દરેક મુગટની ઉપર ભાર હોય, ભાર એટલે આમ એક ફિઝિકલી ભાર લાગે એમ નહીં, પણ એ મુગટની પાછળ એ એની જે વસ્તુ એ છે કે એ એમાં એ સત્તા છે, એમાં જવાબદારી છે. એક રાજા છે, એ જ્યારે સત્તા સંભાળે છે ત્યારે એના ઉપર એ જવાબદારી હોય આખા રાજ્યની, પ્રજાનું, જાનમાલની, એ પ્રજાની સુખાકારી અને સર્વ પ્રકારની રક્ષા કરવાની જવાબદારી ખરેખર રાજાના શિરે છે. એના ઉપર ભાર છે, એની જવાબદારી વહન કરવાની હોય એની એની ફરજ થાય છે. એટલે કોઈ એવો મુગટ નથી બન્યો કે દરેક કોઈ એવો મુગટ બન્યો જ નથી કે જેનો માથે જરાય ભાર ન હોય, જેનો માથા ઉપર જરાય ભાર ન હોય. એટલે ભાર એટલે આવી રીતે એ દરેકની પાછળ એની જવાબદારી હોય, સત્તા હોય, અને એ જવાબદારી આપણે નિભાવવાની હોય મુગટ પહેરનારી. એટલે આમ વાત કરે છે, ટૂંકમાં ચેતવણી આપે છે એ કવિ કે જીવનમાં જીતમાં હાર ન હો, સુખ કે દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માટે જરાય ભાર ન હો. એટલે જિંદગીમાં ચેતવું, ક્યાંક જીતી જઈએ તો સુખમાં છકી ન જવું, ક્યાંક હારી જઈએ તો દુઃખમાં રડી ન પડવું, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી એમ પણ કહેવાય છે. એટલે આપણે જળમાં કમળની જેમ, જળમાં કમલવત એ આપણે રહેતા શીખીએ. અને આ બધું એક સિક્કાની બે બાજુ જેવું જોડાયેલું જ છે એ, અને જોડાયેલું જ રહેશે. જિંદગીમાં ક્યાંય બધે સુખ નહીં હોય, ક્યાંય બધે દુઃખ જ નહીં હોય, ક્યાંય બધે ગરીબી જ નહીં ચાલે, ક્યાંય બધી અમેરિક નહીં ચાલે, બધું જ
એ જિંદગીમાં આવા બધા ચક્ર અવિરત જીવનનું આ ચક્ર વિરાજ કરતો હોય છે, શોક દુઃખ અને આ બધું એ હૈરાજ કરતું હોય છે, અને એની વચ્ચેથી પણ હાર જીત આ બધું હૈરાજ કરે, અને એમાં પણ આપણે નિરાશ થયા વિના આપણે જિંદગીમાં એ આપણા કદમ આપણો પ્રયત્ન એ આગળ ચાલુ રાખવો જોઈએ. એટલે આમ ટૂંકમાં આ દરેક મુક્તકની પાછળનો એક બોધ હોય, એક કોઈ સંદેશ હોય છે. એટલે આ મુક્તકમાંથી પણ આપણને કેવો સંદેશ મળે છે કે જિંદગીની અંદર સુખ દુઃખ હાર જીત આ બધું એ એક સિક્કાની બે બાજુ એવું છે, એમાં ક્યાંય સુખમાં છકી ન જવું, દુઃખમાં હિંમત ન આવવી જોઈએ, અને સંઘર્ષો કરતાં કરતાં આપણે એ સંઘર્ષોથી કંઈ નિરાશ ન થવાનું હોય અને એમાં આગળ વધતા રહેવું જોઈએ, એવો એક સંદેશ છે. એટલે આમાં સમાસ છે હાર અને જીત, તો એ દ્વંદ્વ સમાસમાં પણ તમને એ પ્રકરણ આપણે શીખી ગયા છે, એટલે યાદ રાખજો સુખ દુઃખ એ પણ દ્વંદ્વ સમાસમાં આવશે. બીજા મુક્તકને જોઈ લઈએ છીએ. બીજું મુક્તક યાદ કરો, મેં તમને સમજાવી દીધેલું છે વિચાર વિસ્તારમાં. આ વિચાર વિસ્તારમાં પણ પૂછાય છે. આજે એ અહીંયા છે તમારા મુક્તકમાં, જે આગળના ધોરણ ઉપરમાં તમને એ વિચાર વિસ્તારમાં પણ પૂછાય, એટલે એ પણ બરાબર સમજો. અને આજે તમને વિચાર વિસ્તાર જે સમજાવેલા છે એની અંદર પણ મેં આ વસ્તુને સમજાવી દીધેલી છે બરાબર. છતાં ફરી પાછા ટૂંકમાં આપણે આની વાત લઈ લઈએ કે સફળતા જિંદગીની અસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારતના નકશામાં નથી હોતી, બરકત વિરાણી બેફામ. બેફામ સાહેબ કહે છે કે સફળતા એ જિંદગીની અસ્તરેખામાં નસીબ એ સફળતા નથી, હાથની રેખાઓ એ નસીબ છે. એટલે ટૂંકમાં જે ભાગ્યના ભરોસે જે માણસ બેઠો રહે છે, પ્રારબ્ધના ભરોસે જે માણસ બેઠો રહે છે એને ચેતવણી આપી છે. આમ આમ જોવા જઈએ તો કે તમે ખરેખર જે નસીબને જ માનીને કે નસીબમાં હોય તો મળશે, પણ એવું નથી. નસીબમાં તમે મહેનત કરો તો નસીબમાં ન હોય એ દોડતું આવે છે. આપણે સંસ્કૃતમાં તમે સુભાષિત બન્યા, ઉદ્યમેની કરવાની શક્તિ કરવાની શક્તિ ન મનોરથે સુતસ્ય સિંહસ્ય ભૂગસ્ય મુખાન વસંતિ. એટલે એવું કંઈક એ તમે ભણ્યા પણ હશે કે સિંહ એનું ગુજરાત એવું થાય છે કે સિંહ જંગલનો રાજા હોવા છતાં એને પણ પુરુષાર્થ કરવો પડે છે પોતાના ખોરાક માટે. સામે આવીને સસલાયના મોઢામાં નથી જતા, એટલે એમને પણ ઉદ્યમ પ્રયત્ન કરવો પડે છે, તો નહીતર જંગલનો રાજા છે. તો આપણે તો સામાન્ય માણસ છે, આપણે તો કાંઈ નથી. એટલે ટૂંકમાં દરેકને પુરુષાર્થ કરવો પડે છે, દરેકને મહેનત કરવી પડે છે. એટલે સફળતા એ કોઈ બિલ્ડિંગ બનતું હોય તો એનો નકશો આર્કિટેક્ટ એન્જિનિયરે બનાવેલો હોય ને ત્યાં ચોંટાડેલો હોય તો એમાં કંઈ ઇમારત નથી. ઇમારત ચણવા માટે એને વાસ્તવિક રૂપ આપવા માટે એની પાછળ સમય લાગે, એની પાછળ મહેનત લાગે, એની પાછળ ઘણી બધો પુરુષાર્થ એ કરવો પડે છે, ત્યારે વાસ્તવિક રૂપમાં એ ઇમારત આવે છે. એમ ચણાયેલી ઇમારતનો દાખલો આપે છે કે ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી, નકશામાં તો માત્ર એક સ્કેચ દોરેલો છે. એમ આપણો આ નકશો છે હાથનો કે આલોભાયાના નસીબમાં છે કે નથી, કે એ ભાગ્યની રેખામાં છે, એટલે સફળતા કયા જિંદગીની અસ્તરેખામાં ન હોય. એને તમારે વાસ્તવિક રૂપ આપવા માટે મહેનત કરવી પડે, પુરુષાર્થ કરવો પડે. આપણા વૈજ્ઞાનિકો, આપણા ડૉક્ટરો, એન્જિનિયરો, સાહિત્યકારો, વિવિધ ક્ષેત્રના જે અગ્રણીઓ એ દરેકે પોતપોતે મહેનત કરી છે અને કંઈક મેળવ્યું છે. એટલે સફળતા એ જિંદગીની અસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. આમ જિંદગીની અંદર આપણે કંઈક મેળવવા માટે સંઘર્ષો કરતા રહેવા પડે છે અને આગળ વધતા રહેવું પડે છે. એમ ટૂંકમાં આ એટલે કોઈ માત્ર ભાગ્યના ભરોસે ન બેસી રહેતા મહેનત કરીએ, સંઘર્ષ કરીએ અને કંઈક પ્રાપ્ત કરીએ, એ જ આ મુક્તકનો ઉદ્દેશ્ય છે, હેતુ છે. એમાંથી આ સાર નીકળે છે, આ દધિ મંથન નીકળે છે. અસ્તુ, તમે આ બરાબર હોમવર્ક કરતા રહો, અને થોડું થોડું જો હોમવર્ક છે જેમાં આગળ મેં દોહાના પ્રશ્નો આપ્યા હતા એમાં બંને મુક્તકનો એક એક પ્રશ્ન અને બીજા ટૂંક જવાબે પ્રશ્નો એ આવતીકાલે પીડીએફ ફાઇલમાં થોડું જો હોમવર્ક છે એ રેગ્યુલર લખી અને મુકતા જ રહીશું, અમે ચેક કરતા રહીએ અને આપણે આગળ વધતા રહીએ. અસ્તુ, જય હિન્દ.